કેમ છો બાળકો મજામાં મારું નામ ભરતભાઈ કાકડિયા ગાંધીનગરથી વાત કરું છું આપણે ચેપ્ટર અત્યારે ચાલે છે આંકડા શાસ્ત્રમાં સુરેખ સહસંબંધમાં સૌ પ્રથમ થિયરી ભણી ગયા બીજા લેક્ચરની અંદર આપણે કાર્લ પિયર્સનની રીતના બે સૂત્રોથી દાખલો ગણ્યો અને આજે નવી પદ્ધતિથી દાખલા ગણીશું ધ્યાન આપો વિદ્યાર્થી મિત્રો એકદમ સરળ રીત છે ક્રમાંક સહસંબંધાકની રીત સહસંબંધાક ગણવા માટે કુલ ત્રણ પદ્ધતિ પહેલી વિકિરણ આકૃતિની રીત બીજી ક્રમાંક સહસંબંધાકની રીત ત્રીજી કાર્લ પિયર્સનની રીત એમાં આપણે આજે વાત કરીશું ક્રમાંક સહસંબંધાકની રીતની બોર્ડ ઉપર રકમ લખેલી છે મેં ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો નીચેની માહિતી પરથી ક્રમાંક સહસંબંધાક શોધો એક્સ અને વાય આગળના લેક્ચરમાં મેં કીધું હતું જો એક્સ અને વાય ના આપેલી હોય માન લો ત્યાં કિંમત અને માંગ હોય તો લખવું પડે ધારો કે કિંમત બરાબર એક્સ માંગ બરાબર વાય એક્સ અને વાયમાં ટ્રાન્સફર કરવા પડે પણ અહીંયા આપણને એક્સ વાય આપેલું જ છે તો સીધો જ દાખલાની શરૂઆત કરીશું ધ્યાન આપો એક્સમાં 57 45 14 18 8 વાયમાં લખીશું 13 20 10 15 5 બોર્ડ ઉપરથી રકમ મેં અહીંયા લખી દીધી છે ક્રમાંક સહસંબંધાકની રીતમાં સૌથી પ્રથમ તમારે એક્સ નો ક્રમાંક આપવાનો ક્રમાંક વિદ્યાર્થી મિત્રો એક્સ નો ક્રમાંક એને અંગ્રેજીમાં રેન્ક એક્સ નો કહેવાશે અને ટૂંકા નામ તરીકે આર એક્સ રેન્ક એક્સ નો આર એક્સ એક્સ નો ક્રમાંક એટલે કે એક્સ માંથી સૌથી જે મોટી સંખ્યા હોય એને પહેલો નંબર આપીશું આપણે આને પહેલો નંબર આપીશું એના પછી બીજો નંબર કોને આપીશું 45 ને ત્રીજો નંબર કોને આપીશું 18 ને ચોથો નંબર કોને આપીશું 14 ને પાંચમો નંબર કોને આપીશું 8 ને સૌથી મોટા અવલોકનને પહેલો નંબર એના પછીનાને બીજો એના પછીનાને ત્રીજો એ રીતે ક્રમાંક સહસંબંધાકની રીતમાં તમારે નંબરો આપવાના છે એક્સ નો ક્રમાંક મેં લખી દીધો હવે વાય નો ક્રમાંક લખીશું અહીંયા વાય નો ક્રમાંક ઇંગ્લિશમાં એને કહીશું રેન્ક વાય નો ટૂંકું નામ આર વાય ધ્યાન આપો વાયમાં સૌથી મોટું અવલોકન કયું છે 20 તો એને પહેલો નંબર પછી 15 બીજો નંબર 13 ત્રીજો નંબર 10 ચોથો નંબર અને 5 પાંચમો નંબર પહેલા એક્સ નો ક્રમાંક લખી દીધો પછી વાય નો ક્રમાંક લખી દીધો હવે આગળનું સ્ટેપ એક્સ ના ક્રમાંકમાંથી વાય નો ક્રમાંક બાદ કરવાનો એટલે કે આર એક્સ માંથી આર વાય આપણે શું કરી દઈશું બાદ એક્સ ના ક્રમાંકની અંદરથી વાય નો ક્રમાંક બાદ કરી દઈશું એટલે કે આર એક્સ માંથી આર વાય આપણે બાદ કરીશું એને ડિફરન્સ ડિફરન્સ એટલે ડી કહેવાય ડિફરન્સ એટલે ડી ડી નો મતલબ શું થાય આર એક્સ માંથી આર વાય બાદ કરી દો એક્સ ના ક્રમાંક માંથી વાય નો ક્રમાંક બાદ કરી દો આર એક્સ એક એમાંથી આર વાય ત્રણ એક માંથી ત્રણ જાય તો માઇનસ બે બે માંથી એક જાય તો એક ચાર માંથી ચાર જાય તો શૂન્ય ત્રણ માંથી બે જાય તો એક પાંચ માંથી પાંચ જાય તો શૂન્ય આર એક્સ માંથી આર વાય બાદ કરી દીધો એટલે આપણને ડી મળશે અહીંયા સુધીનો દાખલો સાચો કે ખોટો ઈ ચેક થઈ જશે ડી નો સરવાળો એટલે સિગ્મા ડી શૂન્ય થવો જોઈએ જો ડી નો સરવાળો શૂન્ય ના થાય તો આપણા દાખલામાં ક્યાંક ભૂલ છે તેવું માનવામાં આવે એટલે કે ડી નો સરવાળો કેવો થઈ જવો જોઈએ શૂન્ય થઈ ગયો ને માઇનસ બે એક બે પ્લસ બે હવે આપણે ડી નો વર્ગ કરીશું એટલે કે ડી નો સ્ક્વેર માઇનસ બે નો વર્ગ ચાર
એકનો વર્ગ એક જીરો જીરો એકનો વર્ગ એક જીરો જીરો બોલો વિદ્યાર્થી મિત્રો આનો સરવાળો એટલે સિગ્મા ડી નો સ્ક્વેર કેટલો થશે ચાર પાંચ છ સિગ્મા ડી નો સ્ક્વેર બોલો કેટલો સરવાળો થયો છ ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી હવે આગળ સૂત્ર મૂકીશું આપણે કઈ રીત ગણીએ છીએ ક્રમાંક સહસંબંધાકની રીત જો ક્રમાંક સહસંબંધાકની રીતે દાખલો ગણવો હોય તો સૂત્ર આર બરાબર વન માઇનસ સિક્સ સિગ્મા ડી સ્ક્વેર અપોન એન એન સ્ક્વેર માઇનસ વન આ ક્રમાંક સહસંબંધાકની રીતનું સૂત્ર છે આપણી જોડે અહીંયા લખેલું બોર્ડ ઉપર ધ્યાન આપો હવે આમાં રકમ મૂકીશું વન માઇનસ સિક્સ સિગ્મા ડી સ્ક્વેર આપણી જોડે કેટલા છે છ એન કેટલા છે અવલોકન ગણી લઈએ એક બે ત્રણ ચાર પાંચ પાંચ નો વર્ગ માઇનસ એક સૂત્ર પ્રમાણે આપણે રકમ લખી દીધી અહીંયા બરાબર વન માઇનસ છ ગુણ્યા છ એટલે છત્રીસ મળશે ભાગ્યા પાંચ ના પાંચ પાંચ નો વર્ગ પચીસ માઇનસ એક બરાબર વન માઇનસ ધ્યાન આપીશું છત્રીસ ના છત્રીસ ભાગ્યા પાંચ ના પાંચ પચીસ માંથી એક જશે તો ચોવીસ બરાબર વન માઇનસ છત્રીસ ચોવીસ પંચા કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને આપણે લખી દઈશું એકસો ને વીસ એનો ભાગાકાર કરીશું કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીશું છત્રીસ ભાગ્યા એકસો વીસ એટલે ઝીરો પોઈન્ટ ત્રણ એકમાંથી ઝીરો પોઈન્ટ ત્રણ બાદ થશે તો ઝીરો પોઈન્ટ સાત તેથી ધ્યાન આપીશું એક્સ અને વાય વચ્ચે ક્રમાંક સહસંબંધાક કેટલો મળે છે ઝીરો પોઈન્ટ સાત મળે છે બોલો ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો એકદમ સરળ ક્રમાંક સહસંબંધાક આજે આપણે ક્રમાંક સહસંબંધાક ગણ્યો હવે તમે આ દાખલાને આધારે ચોપડીમાંથી હું તમને આપું છું એટલા દાખલા તમે ગણી શકો સ્વાધ્યાય બે પોઈન્ટ ત્રણ ની અંદર દાખલા નંબર પહેલો બીજો ત્રીજો ચોથો સાતમો પહેલો બીજો ત્રીજો ચોથો સાતમો અને સ્વાધ્યાય બે માં દાખલા નંબર સ્વાધ્યાય બે માં વિભાગ ડી માં તેરમો દાખલો અને એની અંદર ત્રણ ચાર પાંચ છ આ દાખલાના આધારે તમે આટલા દાખલા ગણી શકો જય હિન્દ વિદ્યાર્થી મિત્રો ફરી નવા લેક્ચરે મળીશું જય હિન્દ